प्रणाम, गुड मॉर्निंग मित्रों। अगौ आपणे भूगोळना विभागमां वन अने वन्यजीव संसाधन चेप्टर 9 जेमां राष्ट्रीय उद्यान, अभयारण्य अने जैव आरक्षितना छेल्ला मुद्दाओ समझ्या। हवे अर्थशास्त्रना विभागमां प्रकरण 16 आर्थिक उदारीकरण अने वैश्विकीकरण। मित्रों चेप्टर खूब ज नानू छे पण बहु अगत्यना मुद्दाओ अपनी आर्थिक नीतिओ विषे आपणे शीखवा जई रह्या छीए एटले थोड़ू एलर्ट रहेवानी जरूर पड़शे। आ प्रकरणमां मुद्दा शुरू करता पहेला आपणे थोड़ी इंडेक्स समझी लईए। तो आ प्रकरण में आपणे शुं शीखवानुं छे, तो आर्थिक उदारीकरण पहेलो मुद्दो जे आजना आपणा विडियो तासमां आपणे समाव्यो छे। आर्थिक उदारीकरणनो अर्थ एना लाभ अने गैरलाभ। त्यारबाद छे खानगीकरण, प्राइवेटाइजेशन, एना लाभ गैरलाभ अने एनो अर्थ। वैश्विकीकरण, ग्लोबलाइजेशन, तो एना संदर्भ में पण वैश्विकीकरण संदर्भे थयेला सुधाराओ एना लाभ गैरलाभ ए मुद्दाओ ए प्रश्नों आवशे। ए पछी वैश्विकीकरणना अनुसंधान में विश्व व्यापार संगठन WTO एना कार्यो, WTO नी शू भूमिका छे विश्व व्यापार में, ए मुद्दाओनी चर्चा करीशु। ए पछी छे टकाऊ विकास, सुपोषित विकास, टकाऊ विकासनो अर्थ अने एनी आवश्यकता। अने त्यारबाद प्रकरणमां छेल्लो मुद्दो छे पर्यावरणनी सुरक्षा माटेना पगला। एटले आटला मुद्दाओ आपणे समझवाना छे, एनी चर्चा करवानी छे। હવે મિત્રો પ્રાસ્તાવિક પહેલો પ્રશ્ન શરૂ કરીએ તો ભારત સરકારે ઈસવીસન 1991ની નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની આવશ્યકતા સાથી ઊભી થઈ। હવે પ્રશ્નમાં શબ્દ વાપર્યો છે ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની આવશ્યકતા સાથી ઊભી થઈ। औद्योगिक नीति ना बदले कदाच एवं उल्लेख कर्यो होय के आर्थिक नीति, नवी आर्थिक नीतिओ अमल में मूकवानी आवश्यकता साथी उभी थई, तो पण आपणे आज उत्तर लखवानो थाय छे। घणी वखते परीक्षा में प्रश्न ट्विस्ट कर्यो होय, प्रश्न ने थोड़ो ऑकवर्ड बनाव्यो होय, तो समझिए कि भारत सरकारना आयोजन पंचे હવે નીતિ આયોગ પણ કહેવાય છે। આયોજન પંચ જે અગાઉ શબ્દ વપરાતો, હાલમાં નીતિ આયોગ એવો શબ્દ વધારે પ્રચલિત છે। એટલે આયોજન પંચે દેશનો આર્થિક વિકાસ સાધવા માટે ઘણી પંચવર્ષી યોજનાઓ અમલમાં મૂકી। પંચવર્ષી યોજનાઓ એટલે 5-5 વર્ષની, કોઈ ચોક્કસ હેતુ ઉદ્દેશો સાથે 5 વર્ષનો એક એજન્ડા હોય કેન્દ્રનો, અને એ 5 વર્ષ દરમિયાન એ બાબત કે જેના સંદર્ભમાં ચોક્કસ ઉદ્દેશો નક્કી થયા છે એને વધુ ભાર મૂકવામાં આવે, તો એ આયોજન યોજનાઓની સફળતા માટે સરકારે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, औद्योगिक नीतिओनी समयांतरे जाहेरातो करवामां आवी छे। नाणाकीय नीति एटले नाणानो पुरवठो नक्की करवो अने एनी फाळवणी करवी, एने नाणाकीय नीति कहेवाय। राजकोषीय नीति एटले राज्यनी आवक अने खर्च। औद्योगिक नीति जे आपणे चेप्टरमां शीखवाना छीए ए औद्योगिक नीतिओ, उदारीकरण, खानगीकरण, वैश्विकीकरण,
હવે વાસ્તવમાં એ યોજનાઓ દેશનો આર્થિક વિકાસ સાધવામાં નિષ્ફળ રહી છે. 1990 સુધી આપણા અર્થતંત્રમાં આપણે જે આર્થિક ઉદ્દેશો નક્કી કરેલા એ પરિપૂર્ણ થયા નહોતા. મતલબ કે કોઈ મોટો આર્થિક હકારાત્મક સુધારો થયો નહોતો. કહેવાનો ભાવાર્થ કે આ યોજનાઓ દેશનો આર્થિક વિકાસ સાધવામાં નિષ્ફળ રહેલી. તેથી સરકારે તેના કારણો શોધીને ભૂતકાળમાં કરેલી ભૂલો 90 પહેલાં, મતલબ આમ 90 સુધી જે યોજનાઓ અમલમાં મુકાઈ એ યોજનાઓનો પુનઃ અભ્યાસ, ભૂતકાળમાં કરેલી ભૂલો સુધારીને જુદી જુદી આર્થિક નીતિઓને નવું સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો. નવી ઔદ્યોગિક નીતિઓ, નવી આર્થિક નીતિઓ. તો એ અનુસાર 1991માં ભારત સરકારે નવી ઔદ્યોગિક નીતિઓ, જે આર્થિક વિકાસને પોષક બને, કે જે ઔદ્યોગિક નીતિઓથી આપણે આર્થિક વિકાસ સાધી શકીએ તેવા નવા આર્થિક સુધારા અમલમાં મૂક્યા. નવા આર્થિક સુધારાઓ કે નવી આર્થિક નીતિઓ અમલમાં મૂકી. એ નવી ઔદ્યોગિક નીતિ કે આર્થિક નીતિને ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ધ્યાનથી સમજો, કેમ કે પાઠની શરૂઆત છે. સમજપૂર્વક યાદ રાખવાનું ચેપ્ટર છે આ. ઉત્તરો 4 કે 5 મુદ્દાવાળા જ છે, પણ એ ખૂબ જ સમજપૂર્વક યાદ રાખી અને સમજશો તો ઝડપથી યાદ રહેશે. બીજો પ્રશ્ન છે, આર્થિક ઉદારીકરણની નીતિ અન્વયે કયા કયા સુધારાઓ અપનાવવામાં આવ્યા છે. 1991થી આપણે ઉદારીકરણની નીતિ સ્વીકારી, તો એ અન્વયે કયા કયા સુધારાઓ અપનાવવામાં આવ્યા. ઉદારીકરણનો અર્થ પછી લઈએ આપણે, પણ એ પહેલાં ઉદારીકરણ અન્વયે થયેલા સુધારાઓ સમજી, જેથી એનો અર્થ તમને સ્પષ્ટ સરળ રીતે સમજાશે. તો 1991ની આર્થિક કે ઔદ્યોગિક નીતિ અનુસાર ભારત સરકારે આર્થિક ઉદારીકરણ નીતિનો અમલ કરવા માટે નીચે પ્રમાણે સુધારાઓ અમલમાં મૂક્યા છે. નંબર 1, કે 18 ઉદ્યોગો જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવ્યા. 18 ઉદ્યોગો 1991ની પરિસ્થિતિ પ્રમાણે જે જાહેર ક્ષેત્ર માટે રિઝર્વ, કે એ 18 ઉદ્યોગોમાં ફક્ત મૂડીરોકાણ સરકાર હસ્તક થશે. આ ઉદ્યોગ સિવાયના, એટલે કે 18 સિવાયના અન્ય ઉદ્યોગો માટે ઔદ્યોગિક પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી છે. મતલબ કે આ 18 ઉદ્યોગો સિવાયના કોઈપણ ઉદ્યોગોની સ્થાપના કરવી હોય તો એના માટે ઔદ્યોગિક પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. કોઈ અઘરી કે મુશ્કેલ પરવાના પદ્ધતિ એના માટે છે નહીં. એમ કોઈ પણ ઉદ્યોગની સ્થાપના કરવી હોય તો અટપટી એની પરવાના પદ્ધતિ છે નહીં, ખૂબ જ સરળતાથી પરવાનો મળી જાય. રેલવે, પરમાણુ સંરક્ષણ સિવાયના, તમને ખ્યાલ છે કે આ બધા જે ક્ષેત્રો છે એ ખૂબ મહત્ત્વના હોય આપણા રાષ્ટ્રીય સ્તરે. તો રેલવે, પરમાણુ અને સંરક્ષણ સિવાયના બધા જ ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. મતલબ કે આ સિવાયના જે ઉદ્યોગો છે
એમાં ખાનગી ક્ષેત્ર મૂડી રોકાણ કરી શકે. નંબર 3, કે જે ઉદ્યોગોથી પ્રદૂષણ ન ફેલાય તેમજ પર્યાવરણ માટે જોખમી ન હોય. શરત છે કે જે ઉદ્યોગોથી પ્રદૂષણ ન ફેલાતું હોય, પર્યાવરણ માટે જોખમી ન હોય, તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી છે. મતલબ કે કેન્દ્ર સરકારની કોઈ મંજૂરી મેળવવાની જરૂર નથી, પણ શરત શું? પ્રદૂષણ ન ફેલાતું હોય, પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો, તો એના માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી છે. તો આ જે મુદ્દાઓ જોયા આપણે, એ ઉદારીકરણ અન્વયે થયેલા સુધારાઓ છે જે પરીક્ષામાં 2 ગુણમાં પૂછાય છે. હવે જો કે આર્થિક ઉદારીકરણનો અર્થ અને તેના લાભ જણાવો. આર્થિક ઉદારીકરણ એટલે શું અને તેના લાભ જણાવો. હમણાં આપણે ઉદારીકરણ અન્વયે થયેલા સુધારાઓ જોયા, તો એ સંદર્ભે ઉદારીકરણનો અર્થ શું થાય? તો આર્થિક ઉદારીકરણની નીતિ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશ અને નિયંત્રણ ક્રમશઃ ઘટાડો કરી કરવો, દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી વ્યવસ્થા જે અત્યાર સુધી 90 સુધી સરકારનું જે પ્રભુત્વ હતું, જાહેર ક્ષેત્રનું જે પ્રભુત્વ હતું એમાં ઘટાડો કરવો અને ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવું. બીજી રીતે એવું પણ કહી શકાય કે 90 સુધી ખાનગી ક્ષેત્ર પરનું અંકુશ અને નિયંત્રણ હતું, તો હવે ખાનગી ક્ષેત્ર પરનું અંકુશ અને નિયંત્રણ ક્રમશઃ શું કરવું? ઘટાડવું અને દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે તેવી વ્યવસ્થા ઊભી કરવી. હવે એવી વ્યવસ્થા એટલે કેવી? જેમાં ગ્રાહક, ઉત્પાદક અને વેપારી સ્વતંત્રતા ભોગવતા હોય, આર્થિક સ્વતંત્રતા, તો એ ઉદારીકરણ છે એમ કહી શકાય. હવે જો એ સંદર્ભે ઉદારીકરણના લાભ, 1991થી આપણે ઉદારીકરણની નીતિ સ્વીકારી, તો એનાથી શું લાભ થયા છે? ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, ખાનગી ક્ષેત્રને પણ આર્થિક સ્વતંત્રતા મળી, એટલે મુક્તપણે વિકાસ કરવા માટેની તક પ્રાપ્ત થઈ, જેનો સૌથી મોટો લાભ કે દેશના ઉત્પાદન વૃદ્ધિના દરમાં વધારો થયો, દેશનું GDP વધ્યું છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, ઉત્પાદન વૃદ્ધિદર, ઉત્પાદનનો વૃદ્ધિદર વધ્યો છે. અત્યાર સુધી ઉદ્યોગો મોટાભાગે જાહેર ક્ષેત્ર હસ્તક હતા, મોટાભાગની જવાબદારી જાહેર ક્ષેત્ર પાસે હતી, હવે ખાનગી ક્ષેત્રને છૂટ આપી એટલે ઉત્પાદન વધ્યું. બીજું કે વિદેશ વેપારને પણ ઉત્તેજન મળ્યું છે, એટલે વિદેશ વેપારમાં વધારો થયો, આયાત નિકાસ, 90 સુધી આયાત અને નિકાસ ઉપર નિયંત્રણ હતું, જે નિયંત્રણમાં ઘટાડો થયો એટલે વિદેશ વેપાર વધ્યો છે. વિદેશ વેપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુંડિયામણની અનામતના પ્રમાણમાં વધારો થયો. વિદેશી હુંડિયામણ એટલે વિદેશી આવક.
વધી, અત્યાર સુધી આપણે નિકાસ કરી શકતા નહોતા અને આયાત ઉપર પણ નિયંત્રણ હતું. હવે આયાત અને નિકાસ મુક્ત બની મહદઅંશે, એટલે વિદેશી હુંડિયામણ એની અનામતમાં વધારો થઈ શક્યો. બીજો એક લાભ કે આંતર માળખાકીય સગવડોમાં વધારો થયો છે. આ શબ્દ મિત્રો ચેપ્ટર 15માં આવેલો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોમાં. વિકાસશીલ અર્થતંત્રમાં આંતરમાળખાકીય સગવડો મર્યાદિત હોય, ઓછી હોય, નીચી ગુણવત્તાવાળી હોય, પણ એના બદલે 90 પછી ઉદારીકરણનો સ્વીકાર થયા બાદ આંતરમાળખાકીય સગવડોમાં નોંધપાત્ર સુધારો દેખાય છે કે નોંધપાત્ર વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી. અત્યાર સુધી આપણે વિદેશ વેપાર વધુ પ્રમાણમાં કરતા નહોતા, હવે વિદેશ વેપારને છૂટ આપી આંતરરાષ્ટ્રીય બજારમાં આપણે પ્રવેશ કર્યો, આપણા ઉત્પાદકોએ પ્રવેશ કર્યો, એટલે વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવાની આપણી ક્ષમતા શું થઈ? વધી છે. સાથે સાથે ભારતમાં વિદેશી મૂડીરોકાણ પણ વધ્યું છે. આજે તમે જુઓ કે ઘણી બધી બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતમાં પણ મૂડીરોકાણ કરે છે કે જેનો સીધો આર્થિક લાભ ભારતને થઈ શકે. તો આ પ્રમાણે બે ગુણનો એક આ બીજો પ્રશ્ન, આર્થિક ઉદારીકરણનો લાભ અને એનો અર્થ. આપણી પેપર સ્ટાઇલ મુજબ એક ગુણમાં પણ અર્થ આવી શકે, અને જો આર્થિક ઉદારીકરણના લાભ પૂછાયા હોય તો બે ગુણમાં આવી શકે. હવે જો આર્થિક ઉદારીકરણના ગેરલાભ, આર્થિક ઉદારીકરણથી શું ગેરલાભ થયો છે? મિત્રો, કોઈ પણ આર્થિક નીતિ, કોઈ ઔદ્યોગિક નીતિ જ્યારે અમલમાં મૂકવામાં આવે તો ત્યારે એના બે પાસા હોય. કેટલાક અંશે લાભ પણ થઈ શકે તો કેટલાક અંશે ગેરલાભ પણ થઈ શકે. જોઈએ તો ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં, આપણે હમણાં વ્યાખ્યા કરી આર્થિક ઉદારીકરણની, કે આર્થિક ઉદારીકરણ મુજબ ખાનગી ક્ષેત્ર પરનું અંકુશ ઘટાડવામાં આવ્યું છે, તો અંકુશ ઘટવા છતાં ઇજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નથી. ઇજારાશાહી આ શબ્દ પણ તમને યાદ હોય તો ચેપ્ટર 15માં બજારવાદી પદ્ધતિના ગેરલાભમાં આ શબ્દ હતો. ઇજારાશાહી મતલબ અર્થતંત્રની પરિભાષામાં એકાધિકાર. બજારમાં કોઈ એક જ ઉત્પાદક કે અમુક જ ઉત્પાદકોનો એકાધિકાર હોય તો એ ઇજારાશાહી કહેવાય. બીજું કે માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્રે પછાત રહ્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રને મહત્ત્વ આપ્યું, ઔદ્યોગિક ક્ષેત્ર માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું, પણ કૃષિ ક્ષેત્રે આપણી સ્થિતિ નબળી રહી છે કે પછાત રહી છે એમ કહેવાય. ત્રીજું કે આર્થિક અસમાનતા વધી છે. આપણે નવી ઔદ્યોગિક નીતિ કે નવી આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવી, પણ એનાથી આર્થિક અસમાનતામાં કોઈ ઘટાડો થયો નથી, ઉપરથી આર્થિક અસમાનતા વધી છે. એક વર્ગ એવો છે કે જેની પાસે આવક સ્ત્રોત વધુ પ્રાપ્ત થતો હોય, અને એક વર્ગ એવો પણ છે કે જેને આવક સ્ત્રોત ખૂબ ઓછા પ્રમાણમાં મળતો હોય. આયાતો વધવાથી, આયાત વધી, વિદેશ વેપારને આપણે છૂટ આપી, ઉપર હમણાં સમજ્યા એ પ્રમાણે કેટલાક અંશે આપણા વિદેશી હુંડિયામણમાં વધારો થયો છે, પણ આયાત વધે છે, વિદેશી ચીજવસ્તુઓ આપણા ભારતીય બજારોમાં આવે છે,
પુષ્કળ પ્રમાણમાં મેડ ઇન ચાઇના કે મેડ ઇન કોરિયા, મેડ ઇન જાપાન, પણ એની સામે નિકાસ ઓછી હોવાથી, હવે એક વાત અહીંયા બરાબર સ્પષ્ટ સમજી લઈએ, બેઝિક વાત છે પણ આ સમજવું જરૂરી છે, આયાત કરીએ છીએ તો એની પાછળ શું થાય? ખર્ચ થાય. નિકાસ કરીએ છીએ તો નિકાસ કરવાથી શું મળે? આવક. તો આયાત વધુ થાય છે અને નિકાસ કેવી છે? ઓછી. તો ત્યારે એ પરિસ્થિતિ આપણા માટે પ્રતિકૂળ નથી. સરકારના વિદેશી દેવામાં વધારો થયો છે, સમજાય એવી વાત છે કે જ્યારે આયાત વધુ હોય અને નિકાસ ઓછી હોય તો ત્યારે વિદેશી દેવું શું થાય? વધતું જાય. તો આ પ્રમાણે ઉદારીકરણ અનવ્યે કેટલાક ગેરલાભ પણ થયા છે. આ પ્રશ્ન પણ પરીક્ષામાં બે ગુણમાં પૂછાઈ શકે. મિત્રો, આજના વિડીયો તાસમાં આપણે પ્રસ્તાવિક એક પ્રશ્ન જોયો કે નવી ઔદ્યોગિક નીતિઓ શા માટે અમલમાં મૂકવામાં આવી, ત્યારબાદ આર્થિક ઉદારીકરણ અનવ્યે થયેલા સુધારાઓ, ઉદારીકરણનો અર્થ અને તેના લાભ, અને ઉદારીકરણના ગેરલાભ. જે પ્રશ્નોની આપણે ચર્ચા કરી, જે પ્રશ્નો આપણે સમજ્યા, એ તમારે નોટ્સબુકમાં સારા અક્ષરે લખવાના છે અને એને સમજવાનો પૂર્ણ પ્રયત્ન કરવાનો છે. જો એ અંગે કદાચ કોઈ મૂંઝવણ હોય તો તમે એ રજૂઆત ચોક્કસ કરી શકો છો, તો એનું આપણે સોલ્યુશન તમને આપીશું. અસ્તુ, પ્રણામ.